ધારા, એ ધારા, ધારા ક્યાં ખોવાયેલી છે? ઉદાસ ના થઈ ગઈ બે? હા, મેં કેશવારે તારો હક પણ તોડી નાખ્યું એટલે તું ઉદાસ રહી છે ને? કેશવ બહુ સારો છોકરો છે, એ મને બહુ જ ગમે છે. મેં એની હારે બહુ ભવના કોલ દીધેલા છે ભાઈ. મારી બેન, મારી વાત સાંભળ, હું તારું હક પણ તોડાવવા નથી માંગતો, પણ તે તારી હાહુનો સ્વભાવ જોયો ને, કેવો આકરો છે. એને એની મોટી બહુને હેરાન પરેશાન કરી નાખી છે, અને તું એ ઘરમાં જાય ને તો સુખી નહીં થા, એટલે મેં હગાય તોડી નાખી છે. હું બધું જ જાણું છું, પણ હું કેશવને પ્રેમ કરું છું, અને મારા કિસ્મતમાં જે લખ્યું હશે એ થશે. પણ ભાઈ, એક વાત તું સમજી લેજે, જો હું ચુંદડી ઓઢીશ ને તો કેશવના નામની જ, બીજા કોઈની નહીં ઓઢું. મારી બેન, આ બધું કહેવામાં સારું લાગે, તું એ ઘરમાં જાય ને તો દુઃખી જ થાય, અને એવો કયો ભાઈ હોય કે એની બેનને દુઃખી જોઈ શકે? હે, એ હું કાંઈ નથી જાણતી ભાઈ, હું તારી જગ્યાએ સાચો જ છું, હું તને ખોટો નથી કહેતી, પણ હું કેશવ વગર નહીં જીવી શકું ભાઈ, નહીં જીવી શકું. મારી બેન, હું તારી વાતને સમજી શકું છું કે તું કેશવને પ્રેમ કરે છે, તારે કેશવારે જિંદગી કાઢવાની છે, એમ તારી હાહુવારે જિંદગી કાઢવાની છે, અને તું એના મેણા ટોણા સહન નહીં કરીએ. તે જોયું ને અહીંયા ઘરે આવી હતી, કેવું કેવું બોલતી હતી. હું કાંઈ નથી જાણતી ભાઈ, કેશવ હાટે તો મારે છે ને ઝેર પીવા પડશે ને, કોઈ હું પી લે, પણ જીવીશ તો કેશવની હારે જ. હું કોઈ બીજાના નામની સુંદડી આ જન્મમાં તો નહીં જ ઓઢું. જો મારી બેન, તું આવા આકરા બેન ન બોલ, મારી વાત સાંભળ, આ તારો ભાઈ હજી જીવે છે, હું આના કરતા સારું નાતરું તને ગોતી દે, કેશવ કરતા સારો છોકરો ગોતી દે, પણ તું એ ઘર ભૂલી જા મારી બેન. નહીં ભાઈ, કેશવને ભૂલવાની વાત તો હવે આ જન્મ તો હું પેલા હાથ જન્મ હુંથી હવે ભવો ભવ હું કેશવની જ થઈ ગઈ હું ભાઈ. મારી વાત સાંભળ, તું હજી એનો સ્વભાવ નથી જાણતી, એ તને હકે જીવવા લઈ દે મારી બેન, મારી વાત માની જા તું. નહીં ભાઈ, મારા કિસ્મતમાં જે લખ્યું હશે ને એ થાય, પણ થાય તો હું કેશવની જ થાય, બાકી બાકી આ ભવમાં હું કોઈની નહીં થાવ. મારી વાત સમજવાની કોશિશ કર, હું જે કરું એ. ધારા, ધારા, હે ભગવાન, મારી બહેનને હું કઈ રીતે સમજાવું? બાપુજી, હા હું કરો છો. આ વાડીએ જાવ છો તો ટ્રેક્ટર ઠીકું જોઉં છું, થોડું કામ અધૂરું છે, પતાવી દઉં ને વાડીનું. હા તે વાંધો નહીં, પણ એવું હોય તો તમે રહેવા દો ને, હું ને નાનકો બે ભાઈઓ જાઉં હું ને અમે કામ પતાવી દેવું. નહીં બેટા, અટાણે આ ટ્રેક્ટરનું થોડું કામ છે ને, એટલે હું પતાવું, તમે બીજા ઘરના કામ પતાવો, હજી બીજા લાડ કામ બાકી છે. ઠીક છે રાજા. રાધા, આ વાડીએ જાઓ ને, પણ મારે તારી થોડીક વાત કરવી છે. બોલો, હું વાત કરવી છે? આ રવજી અને મેં ઓલા મોહનને બહુ સમજાવ્યો, પણ મોહન એકલો બેન જ થતો, એ હક પણ તોડીને ના જ પાડે છે. મોહનભાઈએ જે નિર્ણય લીધો છે ને એ હાંધો એ બરાબર જ, આમાં મારો જ વાક. હા, કહેવાય છે ને કે કાકડાના કરેલા ઈંડાને ભોગવવા પડે, બસ મારા કર્મોનું ફળ મારા દીકરાને ભોગવવું પડે છે. એવું નથી રાધા, હું માનું છું કે તારો સ્વભાવ આકરો હતો, અને તું મોટા વારે ઝઘડો કરતી હતી, પણ એ સમયે તારી માનસિક પરિસ્થિતિ બરોબર નહોતી. તું ઘરમાં બધાને યારે બાજણ કરતી હતી, મારી યારે ઝઘડો કરતી હતી, કારણ કે તારા મગજ ઉપર તારા ભાઈનો ગમ હતો, એ અમે સમજી સહી. હા બા, હા બાપુજીની વાત એકદમ સાચી છે, આમાં તમારો ક્યાં કંઈ વાક છે?
અને આમે આ વરહો પહેલા જે કઈ પણ થઈ ગયું એ હંધી વાતને પકડીને આવો મુદ્દો બનાવવાની કોઈ જરૂરત નહોતી. આ તો મોહનભાઈને કોઈકે વાત કરી, એ વાત સાંભળીને, એ વાતને સાંભળીને એને જ આ અંધુ કર્યું છે. એટલે બાપ, આમાં વાંક છે ને મોહનભાઈનો છે, પણ હવે મોહનભાઈ સમજવા તૈયાર નથી, એનું હું કરવું? તું જેમ મને વળાવ હોય ને એમ વાળી લે. મને ખબર છે કે આ અંધુ મારા સ્વભાવના કારણે થયું છે. જો જો મેં જ બોવારે બાંધણ ન કરી હોત ને તો મારા દીકરાનું હક પણ અત્યારે તૂટત નહીં. રાધા, તો બધું મગજ પર ન લે. હજી હજી હું મોહનભાઈને સમજાવવાની કોશિશ કરીશ. આ મારો હરિધાર છે ને તો હંધું સુખરૂપ પતી જાય, ચિંતા કરવાની જરૂર નથી. હા બેટા, તો હું વાડી કર જાઉં છું, તું તારું કામ પતાય. હા બાપુજી, પણ હા હવે જે કરવાનું છે ને એ હંધું બહુ જલ્દી કરજો, કારણ કે કેશવ તે આખો દિન નિમાણો બે છે વાડીએ, કોઈ કામ ધંધો કરતો નથી એરખી રીતે. એનું તે મન તૂટી ગયું છે બાપા. કાંઈ વાંધો નહીં બેટા, જેમ બને એમ સુધારો આવશે ને એવું કંઈક કરશું. હા બાપુજી. કેશવ, તું જો તો ખરા, મારો ભાઈ માનતો જ નથી, એ આપણી સગાઈ તોડી નાખવાનું કહે છે. તારા દુઃખ તો મને બહુ થયું છે, કઈ ન સમજાતું કે હું કરું ને હું નહીં, પણ મને એટલી ખબર છે કે હું તારા વગર નહીં જીવી શકું. કેશવ, હું પણ તારા વગર નહીં જીવી શકું, પણ જોને મારો ભાઈ માનતો જ નથી, એ આપણી સગાઈ તોડવાનું જ કરે છે. મને તો સમજાતું જ નથી કે હું શું કરું. કેશવ, તું કઈ કર ને, કેશવ તું કર ને કઈ. ધારા, હું તમને બેને એક વાતની ચોખવટ કરવા આવ્યો છું. હા બોલો ને રવજીભાઈ, અત્યારે આમ અચાનક તમે કઈ વાતનો ખુલાસો કરવા આવ્યા છો? ધારાબેન, વાત જાણે એમ છે ને કે થોડાક વર્ષ પહેલા રાધાબેનના પિયરમાં એમના ભાઈની કોઈક દુશ્મને હત્યા કરી નાખી હતી, એટલે એ છે ને માનસિક રીતે હાવ અસ્થિર થઈ ગયા હતા. તો એ સમયે એનો છોકરો, એની વહુ, અરે એના ઘરવાળા સાથે પણ ઝઘડો કરતા હતા, અને એ સમયે છે ને લોકો એ વાત ઉડાડી, પણ અત્યારે એવું કઈ નથી. અને રહી વાત ઉગ્ર થવાની, તો કોઈ પણ માણસ ઉગ્ર તો થાય જ ને પોતાના છોકરાની હગાઈ તૂટે તો. તમે છે ને ધારાબેન તમારા ભાઈને સમજાવો, અત્યારે એવું કઈ છે નહીં, રાધાબેન જેવા સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિ કોઈ હોય જ ન શકે. હારું રવજીભાઈ, જો વાત આવી જ છે ને તો હું મારા ભાઈ હારે એકવાર જરૂરથી વાત કરીશ. ઠીક છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. તમારો આભાર ભાઈ.
એટલે એવું લાગે છે ને કે મેં જે આ કર્યું એ બધું ખોટું કર્યું. નહીં ભાઈ, મને ખબર છે તું જી કરસ ને મારા હારા હાટું કરસ, પણ ભાઈ મારી એક વાત તું સાંભળી લે. હું કેશવ વગર નહીં જીવી શકું અને કેશવ પણ મારા વગર નહીં જીવી શકે. અમે બે એક જીવ બે કોડિયા થઈ ગયા છીએ ભાઈ. જો ભાઈ, આ જુંદી તારી આ બેન તારી બા કોઈ દી કાઈ નથી માંગ્યું, અને કોઈ દી હું માંગીશ પણ નહીં તારી પાસેથી કાઈ. મારે કાઈ નથી જોતું ભાઈ, આ ઘર કોયડા જમીન છે બધું તારું. તું કહી ને તો હું આ પહેરેલા લુગડે કેશવની હારે હાલી નીકળીશ. પણ ભાઈ, તું મને કેતોથી અલગ ન કર, મને એનાથી અલગ ન કર. મારી બેન, મારે હાથ જોડવાના ન હોય હું જાણું છું, પણ તું જાણતી નથી તારી હાહુનો સ્વભાવ કેવો છે. તને હકે નહીં રહેવા દે મારી બેન, એટલે જ મેં આ હક પણ તોડી નાખ્યું છે. તું મારી વાતને સમજવાની કોશિશ કર. નહીં ભાઈ, આ હક પણ હું તોડો ભાઈ, હું નહીં જીવી શકું એના વગર ભાઈ, નહીં જીવી શકું. મારી બેન, હું તારા ભલા માટે જ વિચારું છું. તમે જેવી મારી હાહુને સમજોશો ને એવી નથી ભાઈ, મારા સાસુ બહુ સારા છે. અરે મારી બેન, તું આ હું બોલ, તેથી આપણે ઘરે આવ્યા તે જોયું છું ને કેવું બોલતા થાય. ભાઈ, ક્યારેક આંખે જોયેલું ખોટું હોય છે, તમને હું કહું છું. એવી વાત છે. સારું બેન, તું ચિંતા કરી માં, જો આવું જશે ને તો વાતના મૂળ સુધી જાય અને બધું હાસું જાણી રહે, અને જો તારી હાહુનો સ્વભાવ સારો હશે ને તો તારું હગાર હું નહીં તોડું. બસ હવે તો રાજી ને. તું ચિંતા કરવા, ભગવાન હવ હાર આવવાના કરશે. તને ખબર છે ને આ ભગવાનને ઈચ્છાવૃત એક પાંદડું હલતું નથી. હું ભગવાન હવ હાર આવવાના કરશે. અરે ગામમાં નીકળી છે ને તો બધાય આપણી આમો જોવે છે, હું કરું કંઈ સમજાતું નથી. જય શ્રી કૃષ્ણ. મોહનભાઈ, હજી ભાઈ કઈ બાકી રહી ગયું છે કે તમારે આયા લગી ધક્કો ખાવો પડ્યો? તમને તો ખબર છે, દીકરી હોય કે દીકરો, ગામમાં હક પણ તૂટે ને એટલે માવતરને બહાર નીકળવા જેવું ન રહે. હજી કઈ તમારે કરવાનું બાકી રહી ગયું હોય તો તમે કરી જ નાખજો, એટલે મનની મનમાં ન રહી જાય. અરે નાના રાધાબેન, ભૂલ મારી છે, મને હાસી વાતની જાણ થઈ ગઈ છે. હું જ તમને ખોટા સમજી બેઠો છું, એટલે જ તો હું આ હક પરની વાત કરવા અહીંયા આવ્યો છું. મોહનભાઈ, માની લીધું કે તમને ગામમાંથી વાત મળી, પણ એ વાત ઉપર વિશ્વાસ કરવો ન કરવો એ તો તમારા હાથની વાત હતી ને. તમે એની વાત ઉપર વિશ્વાસ ન કરતા જો અહીંયા આવીને એ વાતની ચોખવટ કરી હોત ને તો હું પોતે તમને આ બધી વાતનો જવાબ આપત. કારણ કે ગમે એમ તો તમે અમારા હગા હતા, પણ તમે ગામનાની વાત ઉપર વિશ્વાસ કરીને આ હકપણની ચૂંદડી અમારા મોઢા ઉપર મારીને અમારું હળહળતું અપમાન કર્યું છે. હા રાજાબેન, મારે ગામની વાત ઉપર વિશ્વાસ નહોતો કરવાની જરૂર. હું ગામની વાતો સાંભળીને બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. હા, કેશવ અને તારાનું હક પણ તોડવાની જ્યારથી મેં વાત કરી છે ને ત્યારથી મારી બેન નકરું રો રોજ કરે છે, કારણ કે એના અને તમારા કેશવના જીવ મળી ગયા છે.
એક બીજા વગર જીવી શકે એમ નથી. હું મોટામાં મોટું દુઃખ જોઈ શકું, પણ મારી બહેનની આંખમાં આંકડા ન જોઈ શકું. મેં ગામની વાત સાંભળીને બહુ મોટી ભૂલ કરી, એટલે હવે હું આ હક પણ તોડવા નથી માગતો. તમે જે થયું ને તે હંધુ ભૂલી જાઓ અને મારી બહેનને અપનાવી લે. મોહનભાઈ, તમે હમણાં જ કીધું ને કે હું મારી બહેનની આંખમાં આહુડા ન જોઈ શકું. તો વર્ષો પહેલા મારી આરે કંઈક આવું જ થયું. મારો એકનો એક ભાઈ, મારા બાપના ગયા પછી મારો કોઈ આધાર હોય તો એ મારો ભાઈ હતો. એને એને અટેક આવી ગયો અને એ ઓફ થઈ ગયો. બસ આ જ વાતનો અને સદમો લાગી ગયો અને લગભગ 6 થી 8 મહિના સુધી હું ગાંડાની જેમ ઘરમાં રહેતી. હું કરતી હું નહીં મને ખબર નથી. અને એ જરસામાં મેં મારા ધણી આરે, મારા દીકરા આરે, અરે મારી દીકરી જેવી મારી વહુ આરે ક્યારેક આથાપાઈ કરી તો ક્યારેક તોછડા વેણ બોલાઈ ગયા. પણ તમે તમે તો એને કંઈક ઊંધું જ સમજી લીધું. ભાઈ બહેનના પ્રેમને જો તમે આટલો સમજી શકો તો કેમ મારો મારા ભાઈ પ્રત્યેનો પ્રેમ ખોટો હતો? નાના રાધાબેન, તમે તમારી જગ્યાએ હાસાદ હતા. ભૂલ તો મારી જ હતી કે હું વાતને અવળી લઈને બેસી ગયો અને આવું તમારું હળહળતું અપમાન કર્યું. પણ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, જે થયું ને એક મને ભાઈ સમજીને આ બધું ભૂલી જાઓ બેન અને મારી બહેનને અપનાવી લો. આતે કેવી મજાક કરો છો? એક બાજુ ભાઈ કયો છો અને એક બાજુ હાથે જોડો છો. કયો ભાઈ પોતાની બહેનને હાથ જોડીને વિનંતી કરે? અરે ભાઈને તો સીધું કહી દેવાનું હોય કે આમ જ કરવાનું છે. રાધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી બહેનનો સ્વીકાર કરી લીધો. હવે હાથ જોડવાનું બધું મૂકો અને ગોવાર દાદાને ફોન કરો, કાલ હારું મુહૂર્ત જોડાવીને ચુંદડી લઈને પાછા આવીને ઓઢાડવા. અને કાલ હારું મુહૂર્ત જોડાવી ચુંદડી ઓઢાડીને ગોળ ધાણા પાછા ખાઈ લઈ. હા, અમે તમારી વાટ જોઉં.